सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हे थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 50 एनी अंदर छेल्ले एम कहे छे मन ने स्वामी उपदेश आपे छे अने स्वामी पोताना मन द्वारा आपणने बधाईने समझावे छे। स्वामीनुं मन एटले आपणे बधामां मूकशुं अने स्वामी आपणने उपदेश आपे छे। स्वामी कहे छे के हे मन हे मुमुक्षु ते तारू गमतुं छोड्युं नहीं अने जेटली शिखामण आपी ए बधी गमार थई एटले के एकेय ते सांभळी नहीं। જે જે વાત તારી આગળ રાખી જ્યારે જ્યારે તારી ખોટ બતાવી ત્યારે તે ખોટ બીજા ઉપર નાખી। તારી ખોટ કેવી રીતે ટળે તું જ્યારે બીજાના માથે જ નાખે છે ત્યારે તારી ખોટ ટળે કેવી રીતે? નિજ દોષને તું જોતો નથી એનાથી મોટી તારી કઈ ભૂલ હોય? કહેનારો આવે થાકી ગયો કહી કહીને સ્વામી કે કારણ કે તારે બીજું તાન છે કહેવાવાળાને બીજું તાન છે એટલે મેળ ખાતો નથી। હવે સ્વામી આગળ આપણા બધાએ મુમુક્ષુ માટે બહુ સરસ વાત કરે છે કે કેવો મુમુક્ષુ હોય એ પાર પડે કેવો મુમુક્ષુ હોય એ પાર ન પડે એ સ્વામી આ પદમાં સમજાવે છે। પદ 51 સમો સમજે શોધતા એવા જોતા જાજા નવ જડે રે સમો સમજે શોધતા એવા જોતા જાજા નવ જડે રે જેને ન આવડે અવડું લેવા વન તોડી વિપત જો પડે રે માન મોટપને મમતા મૂકે ગમતું ગોવિંદનું જાની રે ચોટ નિશાન ઉપરથી ન ચૂકે પરલોકે પ્રતીતિ આની રે કોય કાળે જો કામ પોતાનું વન સાડે નહીં વળી રે કપટ કે દિયે ન રાખે છાનું મોટા સંતને મળી રે એવા જન જગતમાં જાનો ઘર ઘર ઘના ન હોય રે નિષ્કુળાનંદ કહે પરમાનો સાચા સંત કાવે સોય રે
निष्कोडानंद कहे परमानो साचा संत कावे सोय रे। स्वामी ये आ पदनी अंदर मुमुक्षु एने केवु समझवु जोईए, एनी समझन केवी होवी जोईए ए वातो करी छे। स्वामी कहे छे समूह समझे शोधता एवा जोता जाजा न उजड़े रे। समूह एटले के हवड़ू, कोई उपदेश आपे, कोई भूल बतावे और एने सवड़ू ले के मारी ऊपर आ तो मारा परम हिते छू संत छे, मारा परम हिते छू भक्त छे के मने मारी भूल बतावी, एवं सवड़ू लेवावाड़ा जाजा न उजड़े रे, जाजा होय नहीं। કોઈને સાચી વાત પ્રેમથી કોને તો પણ જાજા લોકો એને એક્સેપ્ટ કરી શકતા નથી। સાચી વાત પ્રેમથી કેવી એ બહુ જરૂરી છે। કહેવાવાળાને સૌથી પહેલાં એવું અજ્ઞાન ના હોવું જોઈએ કે સાચી વાત છે એટલે ધડાધડ જેમ ફાવે એમ રજૂ કર દો। પહેલાં જેને સાચું કહેવું છે ને એને પહેલાં પોતાની વાણીને વિવેકી બનાવવી, પોતાના વર્તનને વિવેકે યુક્ત કરવું। ઘણા સાચું બહુ કહેતા હોય, બીજાની ભૂલ બતાવતા હોય પણ એ ભૂલ બતાવવામાં પોતે ભૂલ બહુ કરતા હોય। કોઈની ભૂલ બતાવવામાં પોતે ભૂલ ના કરવી એ બહુ જરૂરી છે। બીજાની ભૂલ બતાવવામાં અવિવેકરૂપી ભૂલ જો આપણી થઈ જાય તો સામેવાળો એને એક્સેપ્ટ કરી શકતો નથી। હા, ભગવાનના મોટા પુરુષો કોઈને આક્રોશ ભરી વાણીમાં કે એને બહુ લાગણી હોય, માતા પિતા એ પોતાના બાળકને કે એ વાત જુદી છે, પણ હવે જે એના માતા પિતા નથી એ વ્યક્તિ પછી એ છોકરાને કે કોઈ દીકરીને આક્રોશ ભરી વાણીમાં સાચી વાત કહે ને તો પણ એને એક્સેપ્ટ કરશે નહીં। અને એમાં પણ 17-18 વર્ષ થઈ જાય, 16 વર્ષ થઈ જાય પછી તો માતા પિતાને પણ મિત્ર ભાવે પોતાના પુત્ર પુત્રીને કહેવું પડે, એને જો આક્રોશ ભાવે કે તો સાંભળે નહીં। જે વાત આ પદમાં ઉલ્લેખ નથી પરંતુ એની સાથે સંલગ્ન હોવાથી મેં વિવેકની વાત કરી કે કોઈને કોઈની ભૂલ બતાવવી છે તો ભૂલ બતાવવાવાળાએ બહુ જ વિવેકપૂર્વક, બહુ જ મીઠી વાણીમાં, બહુ જ સ્લોલી સામેવાળા વ્યક્તિને જણાવવું જોઈએ જેનાથી એ એક્સેપ્ટ કરી શકે। ઘણી વખત ઘણા લોકો કે હું બહુ લોકોને સાચું કહું છું પણ કોઈ મારું સાંભળતું જ નથી, એ કોઈ સાંભળતું નથી, આપણે કહીએ છીએ સાચું પણ આપણી સાચું રજૂ કરવાની રીત છે ને એ સાચી નથી। ઘણાને સત્ય બહુ ગમતું હોય પણ સત્યને રજૂ કરવાની સત્ય રીત ના આવડતી હોય, જેના કારણે એ સાચો હોવા છતાં પણ સમાજ એની વાતને લઈ શકતો નથી। માટે સાચું રજૂ કરવાવાળાને સૌથી પહેલાં વિવેકી બનવું, વાણીને વિવેકી બનાવવી, વર્તનને વિવેકી બનાવવું અને પછી કોઈકને, કારણ કે કોઈને ભૂલ બતાવવી એટલે કોઈને એની ભૂલ બતાવવી કે આ તમારી ભૂલ છે એ બતાવવી એ કેટલું મોટું કાર્ય કરવા જઈ રહ્યો છે, અને પછી એ ગાફલની જેમ એ ભૂલને બતાવવામાં પોતે જ ભૂલ કરી બેસે ત્યારે ઓલા વ્યક્તિ ના ગમે। કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય પછી એને તમે જાહેરની અંદર 10 વ્યક્તિની વચ્ચે ઉતારી પાડો કે તે આવું કેમ કર્યું હતું, તને ભાન નથી પડતું, તો ઓલા વ્યક્તિ ના ગમે। પણ જેને ભૂલ બતાવી છે, હવે એને ભૂલ એટલી મોટી કરી છે કે આપણાથી રહેવા એવું જ નથી, હમણાં હમણાં કહી દેવું પડે એવું છે, તો પણ 5-10 વ્યક્તિ વચ્ચે એ વ્યક્તિ બેઠો છે તો થોડી ધીરજ આપણે રાખવી પડે। અને પછી એમને કહેવાય કે મારે તમને મળવું છે, તો ક્યારે મળી શકીએ આપણે? પછી એ કે આપણે આ ટાઈમે મળીએ, હવે એ કે કાલે મળીએ ને આપણાથી રહેવા એવું ન હોય, કારણ અત્યારે કહી દેવું છે તે આપણી ભૂલ કહેવાય, કંઈ વાંધો નહીં કાલે મળશું। કાલે મળે ત્યારે એમને બેઠા તો એ વ્યક્તિમાં કંઈક બીજું સારું પણ હશે, જેને આપણે કહેવું હોય એ વ્યક્તિ હંમેશા એવો જ હોય કે એ વ્યક્તિમાં સારું પણ હોય, આપણે એવા સાથે સંબંધો છે કે જેમાં સારું નરસું બે હોય, આપણામાં પણ સારું નરસું હોય, કારણ કે આપણે દુષ્ટ સાથે સંબંધો હોય નહીં, જેમાં એકલા દોષ ભરેલા છે બરાબર
તો એવા દુષ્ટ સાથે આપણે સંબંધ હોય નહીં, આપણે ભગવાનના ભક્ત સાથે સંબંધ હોય, જેના કારણે એની અંદર બીજા ગુણ પણ હશે તો એને બોલાવી પ્રેમથી બેસાડી, ભાઈ તમે આટલું બધું બહુ સારું કરો છો, તમારામાં આ ગુણ બહુ સારો છે, તમે આ બધું બહુ સરસ કરો છો, આવું કોઈથી ના થાય. પણ છે ને એક બે વસ્તુના મને સમાચાર મળ્યા, એક બે વસ્તુ મેં મારી આંખે જોઈ, એક બે વસ્તુ મને સાંભળવા મળી. જો આપણે જોયું નથી અને આપણે સાંભળ્યું હોય તો મને સાંભળવા મળી તો મારે સાચું જાણવું છે, જોયું છે તો મેં આવું જોયું મને આવું લાગ્યું કે આ યોગ્ય ના કહેવાય, તો તમે એમાં થોડું ધ્યાન રાખજો અને મારી કંઈ ભૂલ હોય તો કહેજો. સામેવાળો વ્યક્તિ તરત એને એક્સેપ્ટ લગભગ કરી શકશે, પણ મોટે ભાગે સમાજની અંદર કોઈની ભૂલ બતાવવાળા વ્યક્તિઓની મોટી ભૂલ એ છે કે એવું જ સમજે છે કે હું બીજાને ભૂલ બતાવવાવાળો છું એટલે હું તો એકદમ સાવકાર છું, મારી તો કોઈ ભૂલ છે જ નહીં, એટલે એ પોતાની ભૂલ નથી એ પાવરમાં જ વાત કરતો હોય સામેવાળા જોડ. એટલે સામેની વ્યક્તિ તમારા પુત્ર છે પુત્રી છે કોઈ પણ છે એ વાતને એક્સેપ્ટ નથી કરી શકતા. પણ આ તો મેં એક સમાજ વ્યવસ્થાની વાત કરી, પણ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ સદગુરુ છે જેની પાસે આપણે આપણું કલ્યાણ માન્યું છે, ત્યાં આગળ એ સદગુરુ આપણને પ્રેમથી કે વઢીને કે જાહેરમાં કે એકાંતમાં કે કલ્યાણને અર્થે બધું જ એક્સેપ્ટ કરવું એ મુમુક્ષુની પરમ ફરજ છે. ભૂલ હોય તોય એક્સેપ્ટ કરવું, અને ભૂલ ના હોય અને કોઈ સત્પુરુષ કહે છે આપણને તો એવું માનવાનું કે ભવિષ્યમાં કોઈ ભૂલ થવાની છે. આગળનો જે મેં આખી વાત કરી એ સમાજ વ્યવસ્થા કૌટુંબિક ભાવનાની વાત કરી છે. જે અહીં નિષ્કુળાન સ્વામી લખે છે ને એ સમાજ વ્યવસ્થા માટે નથી લખ્યું, સ્વામીએ જે લખ્યું છે એ આત્યંતિક કલ્યાણ માટે લખેલું છે. એ સદગુરુ અને શિષ્ય કોઈ ભગવાનના એવા મોટા મુક્ત એની સાથે આપણો સંબંધ હોય તો એ મુક્ત આપણને વગર વાંકે વઢે, જાહેરમાં કે એકાંતમાં કે, તો પણ એને તરત ગ્રહણ કરીને હવળું લેવું. પણ સ્વામી કે એવા જાજા નવ જડે રે, એવા જાજા હોતા નથી. ગુણાદિતાનંદ સ્વામી હરખા પટેલને કીધું, ભાઈ પગ ધોઈને આવો ને મોદ્યું બગડે ઠાકોરજીનું. હવે હરખો પટેલ ગામનોય પટેલ, મંદિરનોય આગેવાન, મંદિરનું મોદ્યું એને નખાવેલું, મંદિરનો બાંધવાનો ખર્ચો એને આપેલો, એવો મોટો માણસ કાદવવાળા પગ લઈને આવ્યો ને સ્વામીએ કીધું કે ભાઈ પગ ધોઈને આવો તો ઠાકોરજીનું મોદ્યું બગડે નહીં, તે પગ ધોવા ગયો તે ગયો. સમુ સમજે શોધતા એવા જોતા જાજા નવ જડે રે. જાજા એવા ના હોય કે જેને ભગવાન કે મોટા પુરુષો કે અવળું ના લે, હવડું લે, હવડું લે એવા જાજા ના હોય, અવળું જ પડે. જીવને જ્યારે એના સ્વભાવ ઉપર ડંખ મારવામાં આવે એવો રૂડો રૂપાળો હોય અને એટલો સરસ ને ગુણ્યલ દેખાતો હોય આપણા બધાના સ્વરૂપ, પણ જ્યારે આપણા સ્વભાવ પર ડંખ મારવામાં આવે એટલે તરત એનું મૂળ સ્વરૂપ આવી જાય. સાપ આમ આલ્યો જતો હોય ને એવો સુંદર સુંવાળો લાગે, તમે આમ કોઈ હાથમાં આમ પકડ્યો હોય ને તો એમ લાગે કે મુલાયમ ગાદી પકડી છે કે શું, સમજે ને. પણ ક્યાં સુધી, જ્યાં સુધી પૂછડું નથી ડબાયું ત્યાં સુધી રૂડો રૂપાળો ને બધું લાગે. જેવું પૂછડું ડબાયું એટલે પછી એની આંખો ને એની ફેન ને એને એનો ક્રોધ બધું જોવા જેવું હોય. એમ આપણે બધા છે ને હુંવાળા ક્યાં સુધી, જ્યાં સુધી હાથ ફેરવ્યો હોય ત્યાં સુધી હુંવાળા, પણ જેવું પૂછડું સ્વભાવરૂપી પૂછડું ડબાવ્યું આપણું એટલે આપણા મણિધર બધા સ્વરૂપો બહાર આવે. જેટલું ઝેર હોય ઘણા સર્પ એવા હોય, આમ ઝેર છે ને ઝેરની પિચકારી મારે સીધી, ઝેરનો ફુવારો જ છોડે ઘણા સર્પ એવા હોય. એકવાર ગુરુકુલમાં એક સર્પ એવો નીકળ્યો હતો, એટલો ખતરનાક એ હતો, ઝેરના ફુવારા જ છોડે સીધા. લાદી ઉપર એને જ્યાં ફુવારા છોડ્યા હતા ને એ લાદી પર ડાઘ હજુ આજે નથી ગયા, બોલો. એવા હોય એમ આપણે બધા ડાયા એવા સરસ દેખાતા હોય, પણ ક્યાં સુધી, જ્યાં સુધી આપણા સ્વભાવ ઉપર ડંખ નથી લાગ્યો ત્યાં સુધી. જેવું આપણા સ્વભાવરૂપી પૂંછડી ડબાવી,
એટલે પછી કેટલામાં કયા સર્પમાં કેટલું ઝેર છે એ ખબર પડી જાય. સમજ્યા? ગણાના ફુવારા ફુવારા શું, આખા સમુદ્ર છોડ દે, આખો સમુદ્ર ભરાઈ જાય. કોઈકની અંદર વળી એવું હોય કે તૈયાર થઈ ગયો ફેન માણી, પણ મારી ના દે દંખ, ઊભા રહે, પછી વિચારપૂર્વક પડી જાય કે ભાઈ અહીં ના કંઈક કરાય. એવા ડાયા હોય પાછા, એકવાર તો ફેન માંડી દે પણ પછી નિયંત્રણ કરી લે અને પછી કંટ્રોલમાં આવી જાય, એ ડાયા કહેવાય. ઘણા બહુ સમજવું હોય, ફેન માંડે જ નહીં, થોડું કઠણ લાગે સ્વભાવ ઉપર કહે એટલે, પણ સહન કરી લે કે ના મારા હારા માટે છે. અને ઘણા કહેવા હોય કે એને સ્વભાવ ઉપર કહે ને ત્યારે એમ માને કે મારી પર કેટલી મોટી કૃપા કરી, જો મને આવો સ્વભાવ ન બતાવ્યો હોતા સંતએ ભક્તએ સદગુરુએ તો મારી અંદર આ દોષ રહી જાત અને આગળ જતાં મને નડત, એ મને અત્યારથી બતાવ્યો. એવું સવડું લેવાવાળા બહુ ઓછા હોય. જેને ન આવડે અવડું લેવા, વન તોડી વિપત જો પડે રે. સુરતથી મુક્તાનંદ સ્વામી આવ્યા. સુરતના હરિભક્તોએ મુક્તાનંદ સ્વામી સાથે મહારાજની સેવા માટે 300 રૂપિયા મોકલેલા. 300 રૂપિયા સ્વામીએ બધે પધરામની આતે કર્યું હોય ને એમાં, એમાં હમીર કરીને સ્વામી આરે પાર્ષદ હતો, એને સ્વામીએ 300 રૂપિયા એની પાસે રખાવેલા. અને સ્વામીએ કીધેલું આપણે જ્યારે જઈએ ને ત્યારે મહારાજને દંડવટ કરીએ ને, ત્યારે મહારાજને દંડવટ કરીને હું જ્યારે મહારાજ પાસે ઊભો હોઉં ત્યારે તારે 300 રૂપિયા મહારાજને દેવાના, કા સુરતની ભેટ. એ ભાઈ હું મહારાજને બધું સમજાવીશ. ઓલો કે સારું. હવે થયું એવું કે ઓલાને યાદશક્તિ ઓછી હશે એટલે ન્યા ગયા, બધાએ દંડવટ કર્યા, મહારાજને મળ્યા, મહારાજ બધાને ભેટ્યા મુક્તાનંદ સ્વામી સહિત આખા મંડળને. પણ ઓલા પાર્ષદે 300 રૂપિયા કાઢીને મહારાજ પાસે મૂકવાનું ભૂલી ગયો એટલે સ્વામી છે ને આમ ઊભા ઊભા ઈશારો કરે. સમજાય? ઓલો કે હો, ઘણા ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ હોય ને એને થોડી આમ ઝબકારા કરીને ચાલુ થાય ને, ટ્યુબલાઇટ જેવી બુદ્ધિ હોય એટલે સ્વામી કે મૂક, પેલો આમ આમ જ કરે. સ્વામી કે ઓલી સુરતની ભેટ, ઓ કે ઓ, એમ કરીને 300 રૂપિયા લઈ મહારાજના ચરણમાં મૂક્યા. તે મહારાજે કહ્યું, સ્વામી તમને ધનનું બંધન થયું લાગે છે કે? મુક્તાનંદ સ્વામીને મહારાજે તરત ટોક્યા કે સ્વામી તમને ધનનું બંધન થયું લાગે, 300 રૂપિયા તો એને અત્યાર ના દીધા હોત, કાલે દેત, એમાં શું વાંધો છે, પણ તમને અમારી મૂર્તિના દર્શન કરતાં કરતાં એ કેમ યાદ રહ્યું 300 રૂપિયા? આ તો મોટા મુક્તો છે. મુક્તાનંદ સ્વામીના પાત્રને મહારાજે જેટલું આમ તાવ્યું છે ને એટલું કોઈ પાત્રને તાવ્યું નથી. અને સ્વામીની કેટલી મોટી મોટાઈ કે પોતાના આવા ચરિત્રો શાસ્ત્રોમાં લખીને સ્વામીએ રાખ્યા, સ્વામીએ રાખ્યા, આવા ચરિત્રો કર્યા. આ ચરિત્ર કરવા આટલા મોટા પાત્રને, એ બહુ મોટી હિંમતની વાત છે, હિંમતની વાત છે. પછી આપણા જેવા અણઘડ હોય ને તે પછી એમાંથી શું લે? મુક્તાનંદ સ્વામીને 300 રૂપિયા બંધન થયું તો આપણને તો થાય જ ને, લે આવું લઈ લે ઊંધું. એને બંધન થાય નહીં, અનંતના બંધન તોડે એવા હતા. પણ એની બહુ મોટી મોટાઈને હિંમત કહેવાય કે આવા આવા ચરિત્રો એમને કર્યા. મુક્તાનંદ સ્વામી કે શાંતિ થતી નથી તો કે ગુજરાત જઉં છું મહારાજ, શાંતિ હૃદયમાં શાંતિ થાય એટલે. મહારાજે પોતાના ચરિત્રો કીધા તો શાંતિ ના થઈ. પછી નિત્યાનંદ સ્વામી મળ્યા કે સ્વામી જો તમને મહારાજના ચરિત્રમાં શાંતિ ના થઈ ને તો દુનિયાના કોઈ છેડે શાંતિ નહીં થઈ. તે મુક્તાનંદ સ્વામી પાછા વળ્યા. તે શું સ્વામીને મહારાજના ચરિત્રમાં શાંતિ ના થાય એવું હોય? અને સ્વામીને અશાંતિ વર્તી હોય એવું હોય? જે પુરુષ પાસે ગમે એટલો અશાંત વ્યક્તિ આવે એ શાંત થઈ જાય, મારો મારો કરતો આવે એ હાવ ઢીલો ઢબ થઈને પડી જાય, એવી જેની પ્રબળ સાધુતા, પરમ શાંતિનો સમુદ્ર મુક્તાનંદ સ્વામી, એને કોઈ દી અશાંતિ હૃદયમાં થાય? ન થાય. પણ એવું ચરિત્ર જે કરવું એમાંય પાછા ભગવાનના ચરિત્રોમાં શાંતિ નથી થતી એટલે ગુજરાતના જાળવાએ શાંતિ લેવા જાય, એવું ચરિત્ર એટલા મોટા પુરુષને કરવું એ બહુ મોટી એમની હિંમત કહેવાય.
પછી એની ઉપરથી અણઘડ વ્યક્તિ હોય મારા જેવોને એમ કે મુક્તાનંદ સ્વામીને કેવી અણહમજણ હતી, ચરિત્રોમાં શાંતિ ના થઈ, એને તો મુક્તાનંદ સ્વામીના પાત્રની ખબર જ ના પડી. બહુ મોટા પુરુષો હોય ને એને આવું ચરિત્ર કરવું, આવી રીતે વર્તવું બહુ કઠણ. પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને ટોક્યા કે સ્વામી તમને ધનમાં બંધન થઈ ગયું, તો મુક્તાનંદ સ્વામીએ શું કીધું, મહારાજ હા એવું જણાયું ખરું મહારાજ, થઈ ગયું મહારાજ. એમ મહારાજ પાસે સ્વીકાર કર્યો, એકાંતમાં નહીં, 200-500 વ્યક્તિઓ બેઠા છે એની વચ્ચે સ્વીકાર કર્યો. આવડા મોટા જેને કોઈ બંધનો નહોતા એવા જો આવો સ્વીકાર કરી લે તો આપણે તો હાવ સાધન દશાની અંદરય આમ ક્યાંય પડ્યા હોય છેલ્લે, તોય આપણાથી સ્વીકાર નથી થતો. આપણને કોઈ મોટા પુરુષ કે ભાઈ તને આટલું તારી અંદર થોડો અહમ દેખાય છે, તારામાં થોડું માન દેખાય છે, તું થોડો અટંટ લાગે છે, તને થોડું આવું બધું નહીં, જ્યાં નથી માથું મારવાનું ત્યાં માથું મારવાની બહુ ખોટી ટેવ છે, આવું આપણને મોટા પુરુષ કે, તો પણ આપણે એનો સ્વીકાર સંપૂર્ણ ના કરી શકીએ. તો આપણે તો મુક્તાનંદ સ્વામી જેવા તો નથી ને, આપણે એવા એવા જે મોટા પુરુષો, નિર્બંધ પુરુષો, અણાદિ મુક્તની સ્થિતિવાળા પુરુષો, મૂર્તિને એક પળ ના ભૂલે એવા એવા આપણે છીએ, એવા આપણે છીએ, એવા આપણે છીએ નહીં. અને છતાં પણ આપણી ભૂલ, આપણું આદર્શ પાત્ર જેને આપણે મોક્ષના દાતા માનતા હોઈએ એવા સત્પુરુષો બતાવતા હોય, જેને આપણે કલ્યાણના દાતા માનતા હોઈએ એવા ભગવાનના સંતો બતાવતા હોય, જેમની કૃપા અને રાજીપાથી આપણે આત્યંતિક કલ્યાણને પામીશું એવી આપણી વાણીમાં જે શબ્દો આવે છે એવા સંતો ભક્તો બતાવતા હોય, છતાં પણ એનો સ્વીકાર જો આપણાથી નથી થઈ શકતો તો નિષ્કુળાનંદ સ્વામી કે એ તો આપણી બહુ મોટી ખોટ છે, બહુ મોટી ખોટ છે. બહુ ઝાઝા લોકો ના હોય કે અવળું ના પડે, અવળું પડી જ જાય. માન મોટપને મમતા મૂકે ગમતું ગોવિંદનું જાણી રે. હવે મુમુક્ષુ કેવો હોય એ કે છે સ્વામી, કે જાજા ના હોય પણ જે હોય થોડા ઘણા એ કેવા હોય. માન મોટપને મમતા મૂકે ગમતું ગોવિંદનું જાણી રે. ગોવિંદને શું ગમે છે, તો કે માન ગમતું નથી, મોટપ રાખે ગમતી નથી, મમત્વ રાખે ગમતું નથી. અને આપણી ભૂલ હોય અને તો પણ આપણને સ્વીકાર કોણ નથી કરવા દેતું, આપણું માન. આપણું માન ના સ્વીકારવા દે ને, કારણ કે વસ્તુ એવી છે. જેમ કે હું કથા કરું છું, અત્યારે કથા કરું છું ને, કથાનો ટાઈમ હોય 8:30, પછી 1/2 કલાક ધૂન કરવાની હોય, બરાબર. હવે હું કથાની અંદર કરું છું 8:45, એક દિવસ મેં કર્યા તો ધૂન 15-20 મિનિટ થઈ, બીજે દિવસે મેં ફરીથી 8:45 કર્યા તો ફરીથી 15-20 મિનિટ ધૂન થઈ, ત્રીજે દિવસ મેં ફરીથી 8:45 કર્યા ફરીથી 15-20 મિનિટ ધૂન થઈ. હવે ગુરુજીની આજ્ઞા છે કે ધૂન કરવી 1/2 કલાક. હવે માની લો કે મને કોઈ સંત કે ભક્તે એમ કીધું કે સ્વામી તમે કથા તો બરાબર કરો છો પણ ધૂનનો ટાઈમ પૂરો રહે એવી રીતે કથા કરો તો સારું, તો હું ખોટું શું કરું છું, હું તો કથા જ કરું છું, સારી જ વાત કરું છું, પાછા 5 વ્યક્તિ કહે છે કે બહુ સારી વાત થાય છે, હજુ લાંબી કરો તો વધારે સારું. એ 5 મને કીધું એ વાત સાચી છે, 5ને એ વાત ગમી છે એ વાતે સાચી છે, પણ સમયસર જે કાર્ય જેમ પતાવવાનું એમ પતાવવું, કારણ કે રોજનું છે. 7 દિવસનું પારાયણ હોય, 2 જ દિવસનો પ્રોગ્રામ હોય, ગુરુજી જેવા મોટા સત્પુરુષનું કાંઈ હોય, એ વાત આખી નોખી છે. પણ જે રોજિંદુ છે, રોજનો 25-10-15-20 વ્યક્તિઓ એક કાર્યક્રમની અંદર ભાગ લે છે અને પછીથી એને પોતપોતાના કાર્યમાં દરેકને જવાનું હોય છે, તો એને ધ્યાનમાં રાખીને હું સાચી વાત કરું છું, કથા વાર્તા એ સાચી છે, છતાં પણ મારી એ ભૂલ છે. પણ મને કોઈએ કીધું કે આટલી ભૂલ છે
એક તો આવું કહેવાવાળો અને કથાવાળો એને કહેવાય જ નહીં સૌથી પહેલાં તો, એ કહો તો એને ગમે નહીં કે મેં શું ખોટું કીધું. કારણ પાછા પાંચ હોય એવા કે ના ના બહુ સરસ વાત કરી એટલે એ તો એના કેફમાં જ હોય, પણ એ કેફે સાચો, ઓલા પાંચે કીધું એ સાચું, પણ ઘડિયાળનો કાંટો પણ સાચો, કારણ કે એમાં 25-50-100 વ્યક્તિનો કાર્યક્રમ સમાયેલો છે, તમે એકલા નથી ત્યાં. તો એ આપણું ખોટું છે એનો સ્વીકાર, કે આપણું આ ખોટું જ છે એનો સ્વીકાર કરવો બહુ અઘરો છે, ન થાય. અમે દ્રષ્ટાંત દીધું એક કે ભૂલ છે છતાં પણ એને ન ગણો તો એ તો એવું છે, સત્શાસ્ત્રની જ વાતો થાય છે, ખોટી તો કંઈ બીજી વાત થતી નથી, તો ખોટું હું છે લો એવું આર્ગ્યુમેન્ટ કરીને કોઈ બેસે, હું એવું કહું કે હું ખોટું શું કરું છું, ખોટું નથી છતાં ખોટું છે, ખોટું તો નથી જ ભગવાનની વાત કરવી છતાં પણ ખોટું છે, કારણ કે રોજનું છે. અમે દ્રષ્ટાંત દીધું. આવી રીતની આપણી ઘણી બધી ભૂલો કે જે ખરેખર ભૂલમાં ગણવી હોય તો ભૂલ છે, અને આપણે ન સ્વીકારીએ તો એને ભૂલ કોઈ સાબિત કરી પણ ના શકે. આપણી ભૂલો મોટે ભાગે એવી જ હોય છે, પણ એ આપણે સ્વીકારી નથી શકતા, એની પાછળનું કારણ શું છે? માન, મોટપ, એટલે આપણે સ્વીકારી ન શકીએ, સ્વીકારી ન શકીએ. અહીંયા આગળ માની લો, અહીંયા આગળ અમે 50 સંતો સ્ટેજ ઉપર હોઈએ, 50. હવે આ સ્ટેજ આટલું હોય ને અમે બધા ઊભા થઈ જઈએ આરતી સ્તુતિમાં, તો અહીં નીચે બેઠેલા બધા હોય, કોઈને દર્શન ના થાય, ના થાય ને. હવે અમને કોઈ એક હરિભગત આવીને કે તમે સંતો ઊભા ઊભા કરો છો સ્તુતિ, એની જગ્યાએ બેઠા બેઠા કરો ને, તો બધાને પાછળ દર્શન થાય. હવે મને કોઈ એમ કહી ગયું, હું એમ કહું તમને શું ખબર પડે કેવી રીતે કરવાની, એ હું કરું છું સ્તુતિ, સંત છું, પરંતુ દરેકની સાનુકૂળતા, દરેકને ભગવાનનું સુખ મળે એને અર્થે કોઈ તમને રિક્વેસ્ટ કરી તેનો સ્વીકાર, સ્વીકાર કોણ નથી કરવા દેતું? માન મોટપને મમતા મૂકે, હું તો આ સ્વીકાર સામાન્ય કોઈ જેને ગમતા હોય એવો વ્યક્તિ કહી જાય તોય કરવાની કહું છું. સ્વામી જે કહે છે તો સદગુરુની વાત કરે છે, સદગુરુ કે તો પણ આપણને સ્વીકાર ના કરવા દે. કઈ બાબત? માન, મોટપ અને આપણું મમત્વ. સત્પુરુષ કે ને તોય આપણને સ્વીકાર ના કરવા દે. માટે માન મોટપને મમતા મૂકે, ગમતું ગોવિંદ કે મારા ભગવાનને આ ગમતું, જેમ કહેશો તેમ કરશું, જેમ કહેશો એમ કરશું. નિષ્કુળાન સ્વામીએ કડી લખી છે, એક પગ ભર ઉભાય આગળે. સદગુરુ પાસે કેવી રીતે રહેવું, સત્પુરુષ પાસે કેવી રીતે રહેવું, કલ્યાણની આશા જ્યાં હોય ત્યાં કેવી રીતે રહેવું? એક પગ ભર ઉભાય આગળે, હાથ જોડીને રહેવું હજુર. એક પગે ઊભા રહેવું, હાથ જોડીને હજુર રહેવું. જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. જેમ વાળે એમ વળી જવું, અને બીજું કંઈ ડાપણ કરવું નહીં. આપણું ડાપણ દૂર કરી સત્પુરુષો અને સદગુરુ જેમ કે એમ વળી જવું. ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આની રે. ચોટ નિશાન એટલે પોતાનો પ્રયત્ન, જે પોતે લક્ષ્ય બાંધ્યું છે કે અક્ષરધામ રૂપી તખત ઉપર પહોંચવું છે, અક્ષરધામ રૂપી ફળને મેળવવું છે, મૂર્તિ સુધી પહોંચવું છે, એ જે પોતાનું લક્ષ્ય બાંધ્યું છે એ પ્રયત્ન કોઈ દી મૂકી ના દે. ગમે એટલું અપમાન થાય, ગમે એટલી મોટપ મૂકવાની થાય, તો કોઈ દિવસ પોતાનો પ્રયત્ન ના મૂકી દે. પેલામાં તો શું થાય, માન ભંગ થાય એટલે કલ્યાણનો રસ્તો છોડ દે, કલ્યાણનો રસ્તો જ છોડ દે. કેમ? તો કે હું આપણી કિંમત નહીં શું જવાનું, તે ભાઈ તું કિંમત કરાવવા થોડો અહીંયા આવ્યો હતો, સત્સંગમાં જ્યારે આવ્યો હતો ત્યારે કિંમત કરાવવા આવ્યો હતો. દરેક કોઈ વ્યક્તિ સત્સંગમાંથી પોતાની કિંમત કરાવવા નીકળી જતો હોય, ત્યાગી હોય કે ગ્રહી હોય, તો એને વિચારવું જોઈએ કે તું સત્સંગમાં જે દી મેં પગ મૂક્યો તે દી મારી કિંમત કરાવવા મૂક્યો હતો, કે મારી કિંમત કેટલી છે અને હતી શું, આપણી કિંમત હતી શું? આ સત્સંગમાં આવ્યા તે દી કોડીના નહોતા, આ લાખના દેખાતા હોઈએ એ તો ભગવાનને સત્પુરુષોની કૃપાથી દેખાઈએ છીએ, કોડીના નહોતા આપણે,
કોઈ બજારમાં વેચે તો રૂપિયો આવે એવો નહોતો આપણો, અને જે કાંઈ આપણામાં પ્રકાશ દેખાય છે ભગવાનને મોટાનો છે, એનો વિચાર ના કરે, વિચાર ના કરે. અને વ્યક્તિ એમ વિચારે મારી કોઈ કિંમત જ નથી, થવું જવાનું. કિંમત કોને કરાવી છે? પુરુષોત્તમ નારાયણને કિંમત કરાવી છે. આ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાની કિંમત નથી કરાવતા અને સસ્તા થયા છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, એના મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષોના આજે વર્તમાન કાળે અક્ષરધામના એવા મહામુક્તો એકદમ સસ્તાને હાવ કંગાળ થઈને આપણી જોડે કંગાળ થઈને રહ્યા છે, કારણ કે આપણા જીવનું રૂડું કરવા. એવા પુરુષો પાસે અને એવા મહારાજ પાસે, એવા સત્સંગ પાસે આપણે એવું વિચારવાનું, મારી કિંમત ના કરી, મારી વેલ્યુ નથી રાખતા, મારું માન નથી જાળવતા, મને સીટ હવે નથી આપતા, મને હવે બાયપાસ કર્યો છે. આવું બધો વિચારો, આવા બધા તરંગો એ આપણી મન ગળંત આપણા કલ્યાણના માર્ગ ઉપરની માન્યતાઓ છે. આપણા વિચારો એ આપણને મારવા માટે જ આપણે સર્જેલા છે, એ વિચારો આપણને પોતાને જ મારવાના છે. આ સત્સંગમાં તો જે ભગવાન ભજશે, જે સત્પુરુષોના ચરણારવિંદ પકડશે, એની બહુ મોટી કિંમત છે. બાકી માનરૂપી હરામીમાં હરામી પ્રાણી માન છે. અને કેવું છે ખબર છે? વરુ જેવું છે, દીપડા જેવું છે, વાઘ જેવું છે, કાળા સર્પ જેવું છે, એને જે પાલવે એને જે મારે. માન એવું છે આપણે જ પાલવવાનું અને આપણને જે મારવાનું. અને મારે એટલે કેવા મારે? ભગવાનને સત્પુરુષોના સત્સંગથી દૂર લઈ જાય. આ દુનિયામાં કિંમત થઈ કે ના થઈ, પણ ભગવાન સ્વામિનારાયણ આપણી કિંમત જે કરશે ને એ કિંમત સાચી. આ દુનિયામાં જેની કિંમતો થઈ છે, જેની થઈ છે યોગ્ય વ્યક્તિની થઈ છે, બહુ સારી વાત છે. પણ જેની જેની આ દુનિયામાં કિંમત થઈ છે અને જેના સુવર્ણ અક્ષરોએ નામ લખાયા છે જે તે સમયે, એના મેલ ખંડેર પડ્યા છે, એના નામની તક્તીઓ પર ધૂળ ચડી ગઈ છે. જેના મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવ્યા છે ને દુનિયાની અંદર, એ સ્ટેચ્યુ પર કબૂતરો બેઠા છે, જર્જરિત થઈ ગયા છે. જે આજે કોઈને બહુ મોટું સન્માન આપ્યું હોય કોઈ, એ કાલે જર્જરિત થઈ જવાનું. મ્યુઝિયમોની અંદર એ ધૂળને ઉધઈ ખાવાની છે. આગલા કેટલાયના આપણે એવોર્ડો જોયા કે આ ધૂળ ખાય છે. તમે ગમે એટલો મોટો એવોર્ડ મેળવશો તો રહેવાનો છે? આવું વિચારીને પણ મોક્ષના માર્ગે ચાલેલો છે ને એને કોઈ પણ પ્રકારની આ સત્સંગની અંદર મારી કિંમત નથી, આવો વિચાર કરીને ક્યારેય સત્સંગમાંથી પાછા ના પડવું. ભગવાન સ્વામિનારાયણ જો આપણે સાચા હોઈશું તો આપણી કિંમત કરવાના જ છે, અને આપણે જો ખોટા હોઈશું તો દુનિયાએ ગમે એટલી કિંમત કરેલી હશે તો એ આપણું પત્યું ઉડી જ જવાનું છે. માટે ભગવાનનો ભક્ત નિષ્કુળાન સ્વામીની વાતને ધ્યાનમાં રાખે. કોઈ દિવસ વાલા ભક્તો મને તમને એવું ના થાય કે મારી કિંમત નથી રહી આવે. આજે આપણને કોઈ મોટા પુરુષે મને આજ્ઞા કરી તું કથા કર, સત્સંગનો વ્યવહાર કર, કાલે મને ગુરુજી એમ આજ્ઞા કરે કે તું ચોકડીમાં વાસણ ઉટકાવે, આ કશું નથી કરવું, તો મારી કિંમત ઘટી નથી ગઈ? હું તો સાધુ છું, ચોકડીમાં વાસણ ધોઉં તોય સાધુ છું, કથા કરું તોય સાધુ છું, મારે રહેવાનું સાધુ છે, વ્યવહાર કરું તોય સાધુ છું, વ્યવહાર જતો રહે તોય સાધુ છું. સાધુપણું છે એ કિંમત છે. બાકીનું કયું ક્ષેત્ર છે, કઈ પ્રવૃત્તિ છે, કઈ નિવૃત્તિ છે, એની સાથે કોઈ મતલબ નથી. તમે હરિભક્તો હો, તમે આજે કોઈ મંદિરની અંદર આગેવાન ગણાતા હો, કોઈ જગ્યાએ તમને આ મંદિરમાં બહુ મુખ્ય સેવા મળી હોય અને એ સેવા બદલીને તમને ખુરશી આપી દીધી કે હવે આ સેવા નથી કરવી, માળા કરો, તો કિંમત ઘટી નથી ગઈ. ભક્તપણું એ આપણી કિંમત છે. ત્યાગી માટે સંતપણું એની કિંમત છે, અને ગ્રહસ્થ માટેનું ભક્તપણું એની કિંમત છે. એ સિવાયની બીજી કિંમત એ તો આપણી મનગઢંત બધી વસ્તુઓ છે, આપણે ઘડી નાખેલું છે, એ તો પરિવર્તનશીલ છે. એ કિંમતને આપણે કોઈ દી કરાય જ નહીં, કારણ કે એ આપણને માન વધારે અને સત્સંગથી દૂર લઈ જાય, દૂર લઈ જાય. માટે સ્વામી કે મુમુક્ષુ સાવધાન બને, સાવધાન બને. પરિવર્તનશીલ આ બધા ક્ષેત્રના કાર્યને બધી રીતે સમજવું પડે. જો ના સમજીએ તો નુકસાન થાય, બહુ મોટું નુકસાન થાય. સત્સંગમાં બહુ આવું થાય, કોઈને કોઈ સેવા સોંપી હોય ને પછી એનાથી કોઈ સારી સેવા કરે એવા કોઈ આવે તો
તો પછી એને એ સેવા સોંપવામાં આવે, બરાબર. આ કેમેરા અને કોમ્પ્યુટર બહુ સરસ સંભાળતા હોય કોઈ, કોઈ હરિભગત સંભાળે છે, કોઈ સંત સંભાળે છે, હવે એનાથી વધારે જાણકાર એ બાબતના કોઈ વ્યક્તિ આવ્યા એક ક્ષેત્રમાં, અને પછી એને કહેવામાં આવે કે હવે તમારે આ સેવા નથી કરવાની, હવે આ કરશે તો મારે શું કરવાનું? તો તમારે કાંઈ નહીં, રસોડાની અંદર પીરસવાનું, ગાર્બેજો નાખજો, આવે નવરાવો તો બીજું હું ખુરશીઓ ગોઠવજો. લે, કાઢી નાખ્યા આપણને તો, કાઢી નાખ્યા, હાવ કાઢી નાખ્યા, હાવ. વેરી ડેન્જર વિચાર, આપણા કલ્યાણને બગાડવાવાળો વિચાર. કંઈ કાઢી નથી નાખ્યા, ફક્ત થોડીક સેવામાં ચેન્જ કર્યો છે. કલ્યાણનું સાધન મારું નથી બગાડી નાખ્યું. કોઈ સંત કે ભક્તએ કે કોઈ સદગુરુએ મને આજ્ઞા કરી કે હવે તું આ સેવા મૂકીને આ સેવા કર, તો મારું કલ્યાણ એને ક્યાં બગાડ્યું છે? મારું આત્યંતિક કલ્યાણમાં નુકસાન થાય એવું એને શું મને આદેશ કર્યો? કોઈ આદેશ નથી. પણ આપણી મનગઢંત માન્યતાઓ આપણને વાલી લાગી ગઈ લોકેશના, આપણને વાલી લાગી ગયેલી વિત્તેશના, આપણને વાલા લાગી ગયેલા વખાણો, એ બધાનું કારણ છે. એ આપણને એ બધું નડે છે, નડે છે. આપણને રબર જેવા નથી થવા દેતા, બરડ કરી દે છે, બરડ. માટે મારો અને તમારો આત્મા કોઈ પણ રીતે ક્યારેય પણ બરડ ના થઈ જાય, નરમ રહે, નરમ દોરડી જેવો રહે. કલ્યાણને અર્થે આત્યંતિક કલ્યાણ જોઈએ છે મારે, આત્યંતિક કલ્યાણ જોઈએ છે. આવા જન્મો જન્મથી કેટલી માન મોટપને વખાણ મેળવ્યા, એ તો કેટલાય મેળવ્યા છે, એને મેળવીને શું થવાનું છે? માટે એને કાઢવું છે, અને જેમ ભગવાનને સદગુરુ કે એમ કરવું છે. આવું મુમુક્ષુ રોજ જો વિચારે મનન કરે તો વાંધો ના આવે એવું સ્વામી કહે છે. કોય કાળે જો કામ પોતાનું વન સાડે નહીં વળી રે. આટલો મોટો ભેખ લીધો, ત્યાગી થયો કે સંસારની અંદર રહીને પોતાના કુટુંબ પરિવારને ગૌણ કરીને ભગવાનને મેળવવા માટે નિષ્ઠાપૂર્વક સત્સંગની સેવા જે ગ્રહસ્થ આશ્રમમાં રહીને કરે છે એવો હરિભગત હોય, કે ત્યાગીનો ભેખ લીધેલો ત્યાગી હોય, કોઈ કાળે આટલું મોટું જ્યારે એને સંસારને ગૌણ કરી દીધો અને પછી પોતાનું કામ મોટું બગાડી નાખે એક નાની બાબત માટે, એને મૂરખ કહેવાય? સ્વામી કે કોઈ કાળે સાચો મુમુક્ષુ પોતાના કલ્યાણનો રસ્તો બગાડે નહીં, કોઈ દિવસ ના બગાડે. હંમેશા વિચારે કે મારા આત્યંતિક કલ્યાણના રસ્તા ઉપર આ તો વિઘન છે, આની કિંમત કેટલી? અહીં આગળ કદાચ થોડું ઘણું ના મળ્યું તેની શું કિંમત છે? પણ દેહ મૂક્યા પછી કેવડું મોટું ભગવાનનું ધામ, કેવા મહારાજના એ મુક્તોની પંક્તિની ભેગા બેસવાનું, કેવું એ મહારાજની મૂર્તિનું સુખ લેવાનું, એને છોડીને વૃથા આ લોકના હાડકા ઉપર ચોટેલું પોતાનું જ લોહી એવા હાડકાને કરડીને હું શું કરું? આવું ભગવાનનો ભક્ત વિચારે, આવો ભગવાનના જેને મુક્ત થવું છે એ વિચારે તો એને એમાંથી પ્રીતિ તૂટે. કપટ કે દીએ ન રાખે છાનું મોટા સંતને મળી રે. કપટ કોઈ દિવસ છાનું ના રાખે. મોટા સંત પાસે જ્યાં રહે છે એવા સંતની સાથે નિષ્કપટ રહે, કારણ કે સૌથી મોટામાં મોટું જો કોઈ વખત મુમુક્ષુને મારી નાખવાવાળું તત્વ હોય તો કપટ છે. માન પણ ખતરનાક છે અને માન જેવું જ ખતરનાક છે કપટ, કારણ કે કયું કપટ ક્યારે મુમુક્ષુએ શું કર્યું છે પોતાની જાત સાથે એને એકલાને જ ખબર હોય તો કોઈક દિવસ એવો આવે કે માયા એને પૂરો કરી દે. કારણ કે કપટ જે વ્યક્તિ રાખતો થાય ને એ વ્યક્તિ ઉપરથી બહુ શોભે પણ અંદરથી છે ને ખોખરો થાય. પેલી ઉધઈ હોય ને, એ ઉધઈ જે લાકડાને ખાતી હોય ને, તો તમે લાકડું જુઓ ને તો તમને લાગે ઓહો પાટડો આટલો મજબૂત છે, પણ એક સાથે ઇમારત હેઠી આવે. તમને થાય આટલા મજબૂત પાટડા અને પછી પેલું ઉધઈવાળું જે પાટડો હોય ને આમ પકડો ને તો ધૂળ થઈ જાય, અંદર જતી રહે એમ. કપટ એટલું ખતરનાક છે, કપટરૂપી ઉધઈ એટલી ખતરનાક છે, વ્યક્તિને ઉપરથી જોરદાર શોભાડે પણ અંદર ખાઈ જાય, આખી આખો ખાઈ જાય અને એક સાથે સત્સંગમાંથી પડે. માટે મોટા સાધુને જે મળ્યા હોય, મોટા પુરુષ પાસે જે રહેતા હોય, એવા મુમુક્ષુએ ક્યારેય એની સાથે કપટ ના રાખવું એવું કહે છે. આપણને મળ્યા છે ભગવાનને, ભગવાનના મોટા પુરુષો,
ત્યારે એમની સાથે કોઈ પ્રકારનું કપટ ના રાખવું. પણ નિષ્કુળાનંદ સ્વામી કે ખેદની વાત છે, દુઃખની વાત છે, એવા જન જગતમાં જાનો ઘર ઘર ગનાન હોય રે. કપટ ના રાખવાવાળા ઘેર ઘેર જાજા ના હોય સ્વામી કે, બહુ ઓછા હોય. કારણ કે નિષ્કપટ થવું એટલે હિંમતની વાત છે. દરેકને શું છે, સારું દેખાવું છે, સારું થવું નથી. મને કોઈ સારો જોવે, મને કોઈ સારો માને, હું બહુ સારા સ્વભાવવાળો છું એવું બધાને હા પડે એવું કરવા માટે બધો પ્રયત્ન કરશે, પણ મારે સારા થવું જ છે. જો આપણે સારા થઈ જ જઈશું તો આપણે સારા છીએ એવું કરવા પ્રયત્ન નહીં કરવો પડે ને. જીવનો કપટ રાખવાનો જન્મો જન્મનો સ્વભાવ છે, એને નુકસાન કરે છે. સ્વામી કે ઘર ઘર ગના ન હોય રે. હો મુમુક્ષુ લો ને, તો સ્વામીનો કહેવાનો અર્થ એવો છે કે માંડ પાંચ મુમુક્ષુ હાવ નિષ્કપટ હોય. 95માં કંઈ ને કંઈ કોઈ ને કોઈ જગ્યાએ કંઈક ને કંઈક તો છુપાવતો હોય, છુપાવતો હોય, છુપાવતો હોય, બહુ ઓછા હોય. આપણા બધાના અંતરમાં બધાએ આપણે તપાસીએ, કારણ કે નિષ્કપટ થવું એટલે હિંમતની જરૂર પડે. કોઈ મોટા પુરુષ પાસે એમ કહેવું કે હું આવો છું, બહુ અઘરી વાત છે. આપણને સારું દેખાવું ગમે ભગવાનને મોટા પુરુષ પાસે, પણ ને આપણે એવું કહેવું કે હું તો આવો છું, મને તો આવો પ્રોબ્લેમ છે, હું તો આવું બધું મારાથી થઈ જાય છે ને આ થઈ જાય છે, એમ નિષ્કપટ થઈ જવું બહુ અઘરી વાત છે, બહુ અઘરું છે. એવા જન જગતમાં જાનો ઘર ઘર ગનાન હોય રે. નિષ્કુળાનંદ કહે પરમાનો સાચા સંત કાવે સોય રે. સદગુરુ પાસે રહેલા જે મુમુક્ષુ હોય, અહીં ત્યાગીની વાત કરી છે, એ પોતે પોતાના સદગુરુ પાસે નિષ્કપટ હોય. શિષ્ય નિષ્કપટ જોઈએ અને ગુરુ નિરપેક્ષ જોઈએ. ગુરુને શિષ્ય પાસેથી કોઈ અપેક્ષા ના હોય, એનું કલ્યાણ કરવું આટલી જ ઈચ્છા હોય, અને શિષ્ય ગુરુની પાસે નિષ્કપટ હોય તો ભગવાન મળે જ. શિષ્યનું નિષ્કપટપણું અને ગુરુનું નિરપેક્ષપણું એ ભગવાનનું પ્રાગટ્ય કરે છે. અને સાચા સદગુરુ નિરપેક્ષ જ હોય છે, પણ મુમુક્ષુ પણ સાચો જોઈએ, નિષ્કપટી જોઈએ. મોટા પુરુષોના ચરણમાં આપણે બધાએ રહ્યા છે, એવા મોટા પુરુષો સાથે હંમેશા નિષ્કપટ રહી, એમની સાથે હૃદયનો સાચો નાતો રાખી, પારદર્શકતા જીવનમાં રાખી, ભગવાન અને મોટા પુરુષને રાજી કરવા, એવું સ્વામી આપણને આ પદ 51 દરમિયાન સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.